नमस्कार विद्यार्थी मित्रों, आज आप काव्य सोल तेमां जे गया वक्त आपणे श्लोक नो अभ्यास करता था कि प्राणी मात्र में पण रहेला गुणों छे तेने आपणे समझवा जोईए, जाणवा जोईए अने ते शीखवा जोईए अने जीवन में आपणे तेने उतारवा जोईए। बराबर, तो आज आपणे ते ज सोळमा काव्यમાં આપણે આગળ અભ્યાસ કરીશું અને તે ગયા ઓનલાઈન વિડીયોમાં આપણે જોતા હતા અને તે હતા કે શ્લોક નંબર 5, તેની અંદર રહેલા ગધેડા પાસે રહેલા 3 ગુણ, બરાબર, તેનું આજે આપણે શ્લોકનું ગાયન કરીને આગળ વધીએ છીએ। अविश्रामं वहेत भारं शीतोष्णं च न विन्दति स्वसंतोषं तथा नित्यं त्रिणी शिक्षेत गर्दभात। आ श्लोक में कहवा मागे छे के गधेड़ा पासे रहेला 3 गुणों छे। अविश्रामं वहेत भारं, अर्थात तेनो अर्थ एवो थाय छे के थाक्या विना बोजो उपाड़े छे। अविश्राम मीन्स के थाक्या विना, बराबर, वहेद एटले उपाड़ू, भारम एटले बोझ, बराबर, के थाक्या विना बोझो उपाड़े छे। हवे तो विद्यार्थीओ बहु ओछा आपणने देखाय छे कुंभार के जे माटलाओ छे ते गधेड़ा उपर माटलाओ छे ते लईने जता। जूना काळनी अंदर आ दृश्य जोवा मळतुं કે કુંભાર છે તે ગધેડાઓને પાળતા અને તેને માટલાનું હેરાફેરી જે છે, એક ગામથી બીજે ગામ કુંભાર માટલા વેચવા જતા ત્યારે તે લોકો ગધેડામાં જ એ માટલા મૂકીને જતા અને તેનો એક મોટો ફાયદો એ રહેતો કે ગમે તેવી ઋતુ હોય છતાં પણ ગધેડા છે તે પોતે થાક્યા વિના છે તે એક જગ્યાએ બીજી જગ્યાએ વહન કરી દેતા। અને એનાથી પણ આગળની વાત કહીએ તો જૂના કાળની અંદર રાજાઓ છે પોતાના સોના મહોરોના જે ઘડાઓ હતા તે પણ સુરક્ષા સાથે ગધેડા દ્વારા જ એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવામાં આવતા। એટલે ગધેડો જે છે થાક્યા વિના બોજો ઉપાડે છે, બરાબર। પછી કહે છે બીજો તેનો ગુણ છે શીતોષ્ણમ ચ ન વિંદતિ, શીત પ્લસ ઉષ્ણમ, શીત એટલે કે વિદ્યાર્થીઓ ઠંડી, ઉષ્ણમ એટલે ગરમ, ચ ન વિંદતી એનો અર્થ એવો થશે કે ઠંડી કે ગરમીની પરવા કરતો નથી। મેં જેમ અગાઉ કહ્યું તેમ શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય એમાં એ પરવા કરતો નથી। વધારે તો જો કે કુંભાર છે તેનો ઉપયોગ શિયાળા અને ઉનાળા દરમિયાન જ કરતા, પરંતુ તે ગમે તે ઋતુમાં છે તે ગધેડો થાકતો નથી, બરાબર। અહીં આ બીજો એનો ગુણ છે વિદ્યાર્થીઓ, તેનામાંથી આપણે એ બોધ લેવાનો છે કે જ્યારે પણ આપણે આપણા ધ્યેય તરફ આગળ વધતા હોઈ ત્યારે કોઈ પણ ઋતુના ગમે તેવી ઠંડી હોય, ગરમી હોય, ચોમાસું હોય ત્યારે આપણે કંઈ પણ પરવા કર્યા વગર તે આપણે આપણું નિત્ય ધ્યેય છે તેને પૂરું કરવાની અંદર કોઈ પણ એક્સક્યુઝ ના આપવા જોઈએ। આજે ઘણી વખત એવું જોવા મળે છે, તમને એક દૃષ્ટાંત આપું, આપણા જે વિદ્યાર્થી ભારત દેશના એક વડાપ્રધાન થઈ ગયા લાલ બહાદુર શાસ્ત્રી, તે વિદ્યાર્થી પોતાને ભણવા માટે થઈને નદી પાર કરીને ભણવા જવાનું રહેતું, તો એવી સ્થિતિમાં પણ લાલ બહાદુર શાસ્ત્રી છે પોતે નદીમાં તરતા શીખીને પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એ પોતે પોતાનો અભ્યાસક્રમ છે તે નિશાળે જતા હતા। આ શું દર્શાવે છે કે કોઈ પણ પરિસ્થિતિ એની પણ પરવા એને કરી નથી, બરાબર છે। એટલે અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે આપણા ધ્યેયની અંદર આવતા કોઈ પણ મુશ્કેલી કે સંકટ તેને પણ આપણે અવસર બનાવી દેવું છે। આપણે તકલીફ શબ્દ છે તેને વાગોળીએ છીએ પરંતુ તકલીફમાં જ તક રહેલી હોય છે તેને આપણે ઘણી વખત જોતા નથી, બરાબર, કારણ કે તકલીફના જ
પહેલાં બે અક્ષર તક છે. માટે વિદ્યાર્થીઓ આપણે તે તકને ધ્યાનમાં લઈને તેની તરફ આગળ વધવું છે. પછી ત્રીજો ગુણ છે સસંતોષમ તથા નિત્યમ, હંમેશા સંતોષવાળો રહે છે. આ ગધેડાનો ત્રીજો ગુણ છે. અને આપણે ત્યાં વિદ્યાર્થીઓ કહેવત છે કે સંતોષી નર સદા સુખી. જે માણસ હંમેશા સંતોષી હોય છે તે માણસ હંમેશા સુખી હોય. અને જીવનની અંદર સાચું સુખ કોઈ હોય વિદ્યાર્થીઓ તો તે સંતોષ છે. આજે બે બાબત છે જીવનને ખુશ કરવા બાબતમાં. એક પરમેનન્ટલી ખુશી છે અને એક ટેમ્પરરી ખુશી છે. જે માણસ સુખની પાછળ દોડે છે તે હંમેશા ટેમ્પરરી હોય છે ખુશી, અને જે માણસ આનંદની પાછળ દોડે છે તે હંમેશા પરમેનન્ટલી ખુશી રહે છે. આપણા જેટલા મહાન પુરુષો છે, સંતો છે, આ બધા લોકો આનંદની પાછળ દોડ્યા. એટલા માટે હર હંમેશ ખુશી હતા, કારણ તે લોકોએ ઈચ્છાને શાંત કરી હતી. જીવનમાં શાંતિ જોતી હોય, ખુશી જોતી હોય તો વિદ્યાર્થીઓ ઈચ્છાઓને શાંત કરવી જોઈએ. જે માણસ ઈચ્છાને શાંત કરે તે માણસ જીવનની અંદર વિજયી કહેવામાં આવે છે. આપણી ઇન્દ્રિયો છે તેને જ્યારે શાંત કરવામાં આવે, ઇન્દ્રિયોની ઈચ્છાઓ ઉપર નિયંત્રણ રાખવામાં આવે, ત્યારે વિદ્યાર્થીઓ માણસના જીવનમાં શાંતિ જ છે. બરાબર, કોઈ ભૌતિક સુખ મેળવીને શાંતિ મળી જતી હોય તો આજે પાશ્ચાત્ય સંસ્કૃતિ પાસે ભૌતિક સુખ સગવડતાનો કોઈ પણ વિદ્યાર્થીઓ કમીનો નથી. અઢળક ભૌતિક સુખ સંપત્તિઓ છે, છતાં પણ એ લોકો એકાંતમાં મેડિટેશન કરવા જતા હોય છે. તમે બધાથી એ વિદિત છો. બરાબર, અર્થાત આપણે સમજી લેવું જોઈએ કે સાચી ખુશી, શાશ્વત ખુશી ક્યાં છે અને શેમાં છે. બરાબર, એટલે અમુક એક ગુણો જે જીવનમાં ઉતારે ત્યારબાદ જીવનની અંદર આનંદ અને સાચી ખુશી છે મળવાની શરૂઆત થાય. અને તે એક બધા ગુણોમાંનો એક ગુણ છે, તે છે સંતોષ. અને એટલા માટે જ કહેવત છે કે સંતોષી નર સદા સુખી. જેટલી ભૌતિક સુખ સગવડતા માણસની ઓછી, એટલો માણસ હંમેશા સંતુષ્ટ રહે, એટલો માણસ આનંદી રહે. માટે સસંતોષમ તથા વિદ્યાર્થી, કે હંમેશા સંતોષવાળો ગધેડો છે તે પણ રહે છે. બરાબર, આગળ વધીએ છીએ. બરાબર, અને જેનામાં સંતોષ નથી હોતો તેનું જીવન આપણે પણ જોઈએ છીએ. પાછું કૂતરાની અંદર સંતોષ નથી હોતો, એટલા માટે જો કૂતરો હંમેશના માટે વાથીમાં દોડધામ ચાલુ જ હોય છે, જ્યારે ગધેડો એ રીતના જોવા નહીં મળે. બરાબર, ગધેડો છે તે સંતોષ માની લેશે જ. આજનું જે કંઈ ગદબ ખાવા માટે મળી તેનાથી આજનો દિવસ પૂર્ણ થાય છે, આવતીકાલે જે થવાનું છે તે થશે, આ એના જીવનની અંદર રહેલો સંતોષ છે. બરાબર, પછી અહીં કહે છે ત્રિણીગ શિક્ષિત ગર્ધભાત, ગધેડા પાસેથી શિક્ષિત એટલે કે ગધેડા પાસેથી આ ત્રણ લક્ષણો મીન્સ કે ગુણો શીખવા જોઈએ. બરાબર છે, અહીં વિદ્યાર્થીઓ માત્ર હવે હું ભાષાંતર કરી દઉં છું. બરાબર છે, ગધેડો થાક્યા વિના બોજો ઉપાડે છે, ઠંડી કે ગરમીની પરવા કરતો નથી અને હંમેશા સંતોષવાળો રહે છે. ગધેડા પાસેથી આ ત્રણ લક્ષણો કે ગુણો શીખવા જોઈએ. હવે વિદ્યાર્થીઓ પાંચમું જે શ્લોક છે, પાંચમો શ્લોક છે, તેની અંદર રહેલા આપણે વ્યાકરણલક્ષી જે શબ્દો છે તેને જોઈ લઈએ. હવે વિદ્યાર્થીઓ અહીં પહેલું જે ચરણ જે છે, સોરી બીજું ચરણ જે છે, તે ચરણની અંદર વિંદતી શબ્દ છે. તો વિંદતી જે છે વિદ્યાર્થી, તે એક ક્રિયાપદ છે અને તે વર્તમાન કાળનું ક્રિયાપદ છે. બરાબર છે, આ એક. પછી અહીં ગર્ધભાત, તે શબ્દરૂપ છે. બરાબર, શબ્દરૂપ મીન્સ કે વિભક્તિ રિલેટેડ એ પદ છે. અર્થાત ગર્ધભાત એટલે ગધેડા પાસેથી એ પંચમી વિભક્તિ એક વચનનું રૂપ છે. બરાબર વિદ્યાર્થીઓ, એટલા માટે અહીં ક્રિયાપદ
અને વિભક્તિ આ બંને શબ્દ છે તેની સાથે જોડાયેલા છે, બરાબર છે? હવે હજી એક શબ્દ અહીંયા જોડણી રિલેટેડ છે, સંધિ રિલેટેડ છે, બરાબર, અને તે છે વિસર્ગ સંધિ રિલેટેડ. અહીં વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો સસંતોષમ તથા, બરાબર. તો અહીં સસંતોષ પ્લસ તથા આવે છે તો વચ્ચે અડધો સસલનો શા માટે છે? તો વિદ્યાર્થીઓને સમજો, વિસર્ગ પછી ત, થ અને સ આવે, યાદ રાખજો. જો સ પછી સંતોષ પછી હું વિસર્ગ બોલ્યું, બરાબર છે? તો વિસર્ગ પછીનો શબ્દ જો વિચાર જો વિદ્યાર્થીઓ આવે છે તે છે ત, બરાબર. સસંતોષ પ્લસ તથા, તો વિસર્ગ પછી શું આવ્યું? તથા શબ્દ આવ્યો, એનો પહેલો અક્ષર જો, તો કે ત આવ્યો, તો ત છે, બરાબર. હવે હું શું બોલ્યો, નિયમ આપણે વિસર્ગ સંધિનો નિયમ છે વિદ્યાર્થી, કે વિસર્ગ પછી, વિસર્ગ એટલે વિદ્યાર્થી સમજજો, બે ટપકાને આપણે વિસર્ગ કહીએ છીએ, બરાબર, કે વિસર્ગ પછી ત, થ અને સસલાનું સ આવે તો વિસર્ગના સ્થાનમાં સ્ત થશે. શું થશે? સ્ત, બરાબર છે. એટલા માટે અહીં ત અને સ એ બંને જોડાયેલા છે, બરાબર છે. અને અહીં અડધો સ શા માટે આવ્યો તેનું પણ હું રીઝન કહી દઉં, કારણ કે વિસર્ગ પછીના સ્થાનમાં જે હું બોલું છું ત, થ અને સ, તે વિદ્યાર્થીઓ બધા ખોળા અક્ષર છે, મીન્સ કે પ્લુત છે, એ અપૂર્ણ છે, પૂર્ણ નથી, એટલા માટે અહીંયા સ અડધો વાપરવામાં આવેલો છે, બરાબર. તો અહીં તે એક વિસર્ગ સંધિનો નિયમ લાગુ પડ્યો, બરાબર વિદ્યાર્થીઓ. એટલે અહીં એ છે, આ આપણે એટલા માટે અત્યારે વિદ્યાર્થીઓ હું કહું છું આ બધું, કારણ કે જ્યારે આપણે માત્ર ને માત્ર નિયમો ભણવા બેસીએ તો નિયમો માત્ર યાદ રહે ન રહે પછીની બાબત છે, પરંતુ જ્યારે એ નિયમને જાણીને જ્યારે તેનું પ્રેક્ટિકલ જ્યારે જોઈએ ત્યારે વિદ્યાર્થી વધારે યાદ રહી જાય, આપણને કેટલા દ્રષ્ટાંત મળી જાય, બરાબર. કારણ કે બોર્ડની પરીક્ષા આવે, બરાબર છે. અને નંબર બે, તમે કદાચ એમ કહશો વિદ્યાર્થી, કહેશો કે અમારે તો નવમું ધોરણ છે, પરંતુ એક વિદ્યાર્થીઓ યાદ રાખવાનું છે, ધોરણ દસમાનો બેઝિક છે તે નવમું છે, અને નવમામાંથી જ વ્યાકરણ છે, અને તે દસમાનો નવમાનું કે આઠમાનું કોઈ પણ લો, વ્યાકરણ હંમેશા સરખું હોય છે. એટલે તમને ગમે તે વ્યાકરણ રિલેટેડ વિસર્ગ સંધિના નિયમ પ્રશ્ન પૂછી શકે તો તમને એ બી આવડી જાય, બરાબર. એટલા માટે અહીં મેં જણાવ્યું છે. અને એમ ન સમજવું કે નવમું ભણીએ છીએ એટલે નવમાં પૂરતું જ છે, નવમાનું બધું વ્યાકરણ જે છે તે દસમાને આધીન છે, બરાબર. આ વસ્તુ યાદ રાખવાનું છે. હવે વિદ્યાર્થીઓ આપણે આગળ વધીએ છીએ, તે છે કાગડાના ગુણ, બરાબર છે. ગુઢગાહર્ષ્ય ચાતુર્યમ ચાતુર્યે કાલે ચાલય સંગ્રહમ અપ્રમાદ અનાલસ્યમ પંચ શિક્ષેત વાય સાત. અહીં વિદ્યાર્થીઓ કહે છે ગુઢ ગાહર્ષ્ય ચાતુર્યમ, બરાબર. શું કહે છે? ગુઢ ગાહર્ષ્ય ચાતુર્યમ, બરાબર. હવે એનો હું અર્થ અહીં સમજાવું, બરાબર. કાગડાની અંદર રહેલા ગુણો છે તેનું અહીં વર્ણન કરે છે, અને આપણે જોઈ ગયેલા છે વિદ્યાર્થીઓ કે કાગડા પાસેથી પણ પાંચ ગુણો છે, જેમ કૂતરા પાસેથી છ, ગધેડા પાસેથી ત્રણ, તો કાગડા પાસેથી વિદ્યાર્થી પાંચ ગુણો રહેલા છે. કયા કયા તેનો આપણે હવે અર્થ જોઈએ છે. તો ગુઢ ગાહર્ષ્ય ચાતુર્ય, બરાબર. ગુઢ ગાહર્ષ્ય ચાતુર્ય એની અંદર બે ગુણો રહેલા છે, એક તો ગુપ્ત ગ્રહસ્થ જીવન, ગુઢ મીન્સ કે ગુપ્ત, બરાબર. રહસ્યમય, આપણે ગુઢ શબ્દ વાપરીએ ને, ગુઢ એટલે રહસ્યમય, બરાબર. અને અહીં બીજો અર્થ આપણે લેશું ગુપ્ત, એટલે ગુપ્ત ગ્રહસ્થ જીવન. ગાહર્ષ્ય
ગ્રહસ્થ્યનો અર્થ થશે ગ્રહસ્થ આશ્રમ, ગ્રહસ્થ જીવન, બરાબર. જે પરિણિત જીવન હોય તેને આપણે ગ્રહસ્થ કહીએ છીએ, બરાબર. પછી ચાતુર્ય એટલે કે ચતુરાઈ, બરાબર. કાગડો છે એ ક્યારેય કોઈ પણનો શિકારી ના સકંજામાં નહીં આવે બને ત્યાં સુધી, બરાબર. એ કાગડાની ચતુરાઈ છે. અને કાગડો હર કોઈ પણ મુમેન્ટ એના જીવનની નાનામાં નાની ક્યાંય ખોરાક મેળવવાની હોય, કોઈ શિકારીમાંથી છૂટવાની હોય, કે પછી ક્યાંય પણ પ્રવૃત્તિ કે નિવૃત્તિ, આ બધામાં વિદ્યાર્થીઓ કાગડો છે પોતાની હંમેશા ચતુરાઈપૂર્વક હંમેશા હરેક મુમેન્ટ કરશે, બરાબર. એટલે ચતુરાઈ, ગુડ ગ્રહસ્થ જીવન, એ ક્યાંય પણ તેનું ગ્રહસ્થાશ્રમી જીવન એ જાહેરમાં જોવા નહીં મળે. કબૂતરો છે, અન્ય કોઈ પક્ષીઓ છે, તે તમને હંમેશા એકસાથે સમૂહ અથવા ઝુંડ જ દેખાશે, ઝુંડ મીન્સ કે સમૂહમાં દેખાશે. જ્યારે કાગડો જે છે તે વિદ્યાર્થીઓ એનું ગૃહસ્થ જીવન છે તે હંમેશને માટે તે ગુપ્ત રહેશે, બરાબર, રહસ્યમય હશે, ક્યાંય જાહેરમાં એ વસ્તુ નહીં દેખાય, બરાબર. મતલબ એનું ગૃહસ્થાશ્રમ ક્યાંય જાહેરમાં જોવા મળતું નથી, બરાબર. પછી અહીં બીજો એનો ગુણ રહેલો છે કે તે રહેલો શબ્દ છે કાલે. કાલે મીન્સ કે એટલે સમયે, પરંતુ અહીંયા શબ્દ વાપરવાનો છે યોગ્ય સમય. અને અહીં સંધિ છૂટી પડશે, કાલે ચ આલય સંગ્રહ. શું કહે છે? કાલે ચ આલય સંગ્રહ. અહીં વિદ્યાર્થીઓ આલય શબ્દ જે છે તેમાં તમને કદાચ પ્રશ્ન થાય કે અહીં ચાલય શબ્દ લખ્યું તો તેમાં આલય એનો આ એવો સ્વર ક્યાંથી આવ્યો? તો વિદ્યાર્થીઓ, ચા જે વર્ણ છે તે વિદ્યાર્થીઓ તે એક દીર્ઘવર્ણ છે. કેવો છે? દીર્ઘવર્ણ. દીર્ઘવર્ણ એટલે કે ચા છે તેની અંદર રહેલો એક સ્વર પણ છે અને તે સ્વરનું નામ છે આ. તમે જ્યારે એમ બોલો ચા તો તેની જોડે શું બોલાશે? જોડે તો સંયુક્તાક્ષર બન્યો કે ચા પ્લસ આ, એટલે શું બનશે? આ. એટલે અહીં શબ્દ બનશે કાલે ચ આલય સંગ્રહ, બરાબર. હવે આલય શબ્દનો અર્થ થશે વિદ્યાર્થીઓ માળ, બરાબર. સંગ્રહ એટલે બનાવી લેવું. હવે એની આખી આપણે વાક્યરચના જોઈએ તો કે યોગ્ય સમય માળો બનાવી લેવું. અહીં એનામાંથી રહેવાનો ગુણ એ છે કે યોગ્ય સમયે અથવા યોગ્ય કાળે માળો બનાવી લેવો, અર્થાત કે આપણું ગૃહસ્થાશ્રમ જીવનમાં શરૂઆત કરીએ એ પહેલાં આપણું એક નિજી પોતાનું એક ઘર બનાવી લેવું જોઈએ, બરાબર. જો વિદ્યાર્થી એક વસ્તુ કહું, તમે મકાન ખરીદી શકો પરંતુ તમે ઘર ખરીદી ન શકો. ઘર હંમેશા નિર્માણ કરવાનું છે, બરાબર છે. એટલે આ વસ્તુ યાદ રાખજો, બરાબર. એટલે અહીં કહે છે કે યોગ્ય સમય મકાન, એટલે કે આપણે એક રોટી કપડાં મકાન એક પ્રાથમિક જરૂરિયાત છે, તે આપણી ગૃહસ્થાશ્રમ પહેલાં યોગ્ય સમયે તે બાંધી લેવું છે, બરાબર. અને યોગ્ય સમયે આપણે ગૃહસ્થાશ્રમી પણ બની જવું જોઈએ. આપણા કુલ ચાર આશ્રમો છે, એમાંનો એક આશ્રમ, બીજો તે ગૃહસ્થાશ્રમ. એટલે યોગ્ય સમયે જે તે સમયે જે જે વસ્તુ થવી તે જરૂરી છે, બરાબર. પછી એનો રહેલો ગુણ છે અપ્રમાદ, અર્થાત પ્રમાદ એટલે કે બેદરકારીનો અભાવ, બરાબર. આજે આપણી જીવનની અંદર આ વસ્તુ વારે વારે ઘણી વખત બનતી રહેલી જોવા મળે, બેદરકારી. આપણે જનરલ વાત કરીએ છીએ, કોઈને ઉદ્દેશ્યને નહીં. બેદરકારી મીન્સ કે આપણા રોજિંદા જીવનની અંદર રહેલી દિનચર્યામાં પણ જે કામ નિત્ય હંમેશા કરવાનું જ છે અથવા આવતીકાલે કરવાનું છે એ વસ્તુ હંમેશા ટાઈમે અને સમયે થતી રહેવી જોઈએ, તેમાં બેદરકારી ન હોય છે, બરાબર. આપણું સવારે દાખલા તરીકે એક ઉદાહરણ આપું. ઘણી વખત ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ લેટ પડવાનું
એનું રોજનું બની જતું હોય, ક્યારેક બે દિવસે, ક્યારેક પાંચ દિવસે, ત્રણ દિવસે, એમ એવું અવારનવાર ચાલુ હોય. તો આ લેટ પરવાનું, લેટ થવાનું કારણ એ વિદ્યાર્થીઓ શું દર્શાવે ખબર? બેદરકારીનો, બેદરકારી, બરાબર. એટલે અને જે નું કામ હંમેશા સોંપેલું કોઈ પણ કામ નિત્ય થતું હોય તો તે સમજી લેવું કે તે કામ બેદરકાર રહિત છે, મતલબ એની અંદર બેદરકારીનો અભાવ છે. જે કામ જે સમયે તેને સોંપવામાં આવ્યું તે કામ કરીને જ એ પોતે દેખાડે અથવા તે આપે તે સમજી લેવું એ વ્યક્તિમાં બેદરકારીનો અભાવ છે, બરાબર. પછી અહીં એમનો એક ગુણ છે, આળસ ન હોવી. આ કાગડાની અંદર રહેલી બાબત છે. સૌથી માણસનો જો કોઈ શત્રુ હોય, દુશ્મન હોય, તો તે છે આળસ, બરાબર. આળસ એ જુદી અને પ્રમાદ એ જુદું. વિદ્યાર્થીઓ તમને કદાચ પ્રશ્ન થાય તો આ પણ ધ્યાનમાં રાખો, આળસ છે જુદી છે. આળસ એટલે કંઈ પણ પ્રવૃત્તિ જ ન કરવી તેને આળસ કહેવાય. અને કોઈ પણ પ્રવૃત્તિ કરતાં કરતાં ટાઈમે ન કરવી તે પ્રમાદ કહેવાય. ક્યાંય ઇન્વોલ્વ ન થવું અથવા ક્યાંય પણ ઊભું જ ન થવું અને એમને એમ પડ્યા રહેવું અળસિયાની જેમ, તે આળસમાં આવે. અને જ્યારે કોઈ પણ કાર્ય કરીએ છીએ તે કાર્ય વેઠ ઉતારતા કરવું એને બેદરકારી કહેવાય. આ વસ્તુ યાદ રાખવી, બરાબર. એટલે કોઈ પણ કાર્ય કરીએ, પહેલાં તો કોઈ પણ કાર્ય કરવું, તેની અંદર ઉત્સાહપૂર્વક કરવું, ઉમંગપૂર્વક કરવું, અને તે ચોકસાઈ ચોકસાઈ ઝીણવટપૂર્વક કરવું. આ બંને વસ્તુ જે હોવી જોઈએ, આ બંને વસ્તુ જેનામાં હોય તેની અંદર આળસનો અભાવ અને પ્રમાદનો અભાવ, બે વસ્તુ ગુણો કાગડાની અંદર રહેલા ગુણો છે, બરાબર. એટલે અહીં કહે છે કે કાગડાની અંદર કુલ પાંચ ગુણો રહેલા છે. પંચ શિક્ષેત વાયસાત, અર્થાત અહીં વાયસાત શબ્દનો અર્થ થશે કાગડા પાસેથી પંચ એટલે કે પાંચ, શિક્ષિત એટલે કે શીખવા જોઈએ, બરાબર. તો અહીં કહે છે, ફરી પાછું માત્ર ભાષાંતર છે તે જોઈએ છે. ગુપ્ત ગૃહસ્થ જીવન, ગુપ્ત ગૃહસ્થ જીવન, ચતુરાઈ, યોગ્ય સમય માળો બનાવી લેવો, પ્રમાદ એટલે કે બેદરકારીનો અભાવ, આળસ ન હોવી, કાગડા પાસેથી આ પાંચ ગુણો અથવા લક્ષણો શીખવા, બરાબર વિદ્યાર્થીઓ. અહીં તમામ જે ગુણો છે તેના વિશે આપણે જીવનમાં વ્યવહારમાં લઈ આવવાનો પ્રયત્ન છે તે કરીએ તો વિદ્યાર્થીઓ હંમેશને માટે અજેય થશે. અહીં શબ્દ આપણો શીર્ષક છે ને વિદ્યાર્થીઓ, કે ગૃહસ્થા જીવનની અંદર આટલા જો ગુણો હોય તો વિદ્યાર્થીઓ કોઈ પણ માણસનું ગૃહસ્થ જીવન છે તેમાં ક્યારેય તકલીફ ન, બરાબર. અહીં ગૂઢ ગૃહસ્થ જીવનનો અર્થ એવો કહેવા માગે છે વિદ્યાર્થીઓ, તે એ ઉપદેશ આપે છે અને તે એ છે કે શિષ્ટાચાર રહિત જીવન. ગૂઢ ગૃહસ્થ એટલે શું? તો કે શિષ્ટાચાર સાથેનું જીવન, શિષ્ટાચાર રહિત નહીં, શિષ્ટાચાર સાથેનું ગૃહસ્થા જીવન, બરાબર. કે જીવન જીવીએ, ગૃહસ્થાશ્રમે જીવીએ, પરંતુ તેની અંદર શિષ્ટાચારપૂર્વક રહીએ, તે અહીં ગૂઢ ગૃહસ્થ જીવન કહેવામાં આવે છે, બરાબર. પછીનો અહીં આપણું સ્ટેપ છે તે છે વ્યાકરણલક્ષી આમાં રહેલા શબ્દો, બરાબર. તો અહીં વ્યાકરણલક્ષી શબ્દની અંદર વિદ્યાર્થીઓ આવશે અને તે છે કે વાયસાત, પંચમી વિભક્તિ, બરાબર. પંચમી વિભક્તિ એક વચનનો અહીં શબ્દ છે, બરાબર. પછી એક શબ્દ વિદ્યાર્થી અહીં છે પંચ, તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થીઓ તે પણ એક સંધિ રિલેટેડ, સોરી વર્ગ રિલેટેડ શબ્દ છે, બરાબર. તેની અંદર પંચની શબ્દ જે છે વિદ્યાર્થીઓ, તેમાં જે પ અને ચ ની વચ્ચેનો જે વર્ણ છે વિદ્યાર્થીઓ, તે એક વર્ગનો વર્ણ છે, બરાબર. અને તે ક વર્ગનો છે, ક ખ ગ ઘ
बराबर, सॉरी ते आवशे च, च वर्गनो छे, च छ ज ज य बराबर। एटले अहीं विद्यार्थियों ते एक अनुनासिक वर्ण छे बराबर। हवे तमने कदाच न ख्याल आवे एक स्वाभाविक बनशे कारण के वर्ग रिलेटेड आपणे माहिती मेळवी नथी, परंतु ते एक संधि रिलेटेड प्रश्न छे बराबर। पछी अहीं एक ग्रह सॉरी एक व्याकरण लक्षी एक बीजो शब्द छे ने ते छे अनालस्यम। ते एक अनालस्य एटले अहीं बे शब्द अर्थ थशे, अनालस्य એટલે આળસનો બરાબર ષષ્ઠી વિભક્તિ આવશે, અને બીજું અનાલસ્ય એક સમાસ પણ બને છે તે છે નગ તત્પુરુષ સમાસ બરાબર, નગ તત્પુરુષ સમાસ એનો સાચો શબ્દ તો એમ બોલવામાં આવે છે નહીં તત્પુરુષ સમાસ બરાબર। कारण के जे पदनी आगळ अ आवे, याद रखो जे पदनी आगळ विद्यार्थियों पद आवे अ आवे ते हमेशा नहीं तत्पुरुष समास बने छे बराबर, एटला माटे अहीं नहीं तत्पुरुष समास बनशे बराबर। अने बस अनालस्य ए शब्द मैं तमने समजाव्यो बराबर। પછી આવે છે વિદ્યાર્થીઓ આપણો સાતમો શ્લોક બરાબર, તે છે કાકડા કુકડા પાસેથી રહેલા ચાર ગુણ બરાબર। યુદ્ધમ ચ પ્રાત ઉત્થાનમ ભોજનમ સહ બંધુભિ શ્રિયમ આપદગતામ રક્ષેત ચતુઃ શિક્ષેત કુકુટાત। અર્થાત અહીં કહે છે કે युद्धम च लड़ाई करवी, आपेलू अहीं लड़ाई करवी ए शब्द ए अर्थ में छे विद्यार्थियों के अन्यायी ने सामे अवाज उठाव ए लड़ाई करवी ए अर्थ में छे बराबर। आम कोई निर्दोष लोगों ने सामे लड़ाई करी ने तेने पराजित करवा ए अर्थ में नथी, अन्यायी ने सामे अवाज उठाव ते कुकड़ा पासे रहेलो गुण छे અને તે ગુણના લીધે જ તે વિજયી છે, અને જે માણસ અન્યાયની સામે અવાજ ઉઠાવે છે તે માણસ તેજસ્વી ગણવામાં આવે છે। પ્રાત ઉત્થાનમ વહેલી સવારે ઉઠવું, એટલા માટે તમે જોતા હશો વિદ્યાર્થીઓ કહેવું મોબાઈલની અંદર એલાર્મ હોય ને તેમાં એલાર્મની અંદર એક વોઇસ કુકડાનો પણ હોય છે, એનું કારણ એ હોય છે કારણ કે કુકડો હંમેશા વહેલી સવારે ઉઠે છે। વહેલી સવારે ઉઠવું એટલે કે સૂર્યોદય પહેલાંનો એક ઉદય થાય છે ને તેને કહેવાય આવે અરુણોદય, અરુણ એટલે સૂર્ય થાય અને સૂર્ય એટલે સૂર્ય થાય, પરંતુ શબ્દ બે વાપરવામાં આવે એક સૂર્યોદય અને એક અરુણોદય। સવારમાં જે ચાર વાગે ઉઠું તે ત્યારે જે સમય અરુણોદય કહેવામાં આવે છે, પરંતુ એલારામના કુકડા સાંભળી સાંભળીને પણ ક્યારે વહેલા ઉઠવાની તો ટેવ હજી પડતી જ નથી બરાબર, એમાં કુકડો બોઈલે રાખે પણ કુકડાના ગુણો છે હજી લેતા નથી, અને તે છે વહેલું ઉઠવું। એક વાત તમને વાસ્તવિક કહું વિદ્યાર્થીઓ કે દિવસ દરમિયાન નું 4-5 કલાકનું વાંચન માટે જે તમે સમય ફાળવો છો અને જે યાદ રહે છે તમને 5 કલાકની મહેનત બાદ, તે વિદ્યાર્થીઓ સવારની 2 કલાકની અંદર તમારું કામ છે તે 5 કલાકની મહેનતનું 2 કલાકનું પૂર્ણ થાય, ફરક એટલો છે કે તે તમે સવારે અમૃત વેલાએ સવારમાં ઉઠીને વાંચો। હવે એનું કારણ શું વિદ્યાર્થીઓ તે સમજો, કારણ કે દિવસ દરમિયાન માઇન્ડ જે છે તે એક્ટિવેટ હોય છે, સતત વિચાર પ્રક્રિયા છે સતત ચાલુ હોય છે,
જ્યારે તમે રાત્રે સૂઈને સવારે ઉઠો છો ત્યારે સર્વપ્રથમ એક તો એટમોસ્ફિયર, સવારનું જે એટમોસ્ફિયર હોય છે તે એકદમ આહલાદક હોય છે, નીરવ હોય છે, મતલબ શાંત હોય છે, બરાબર. દિવસ દરમિયાન શાંતિ હોવી અને સવારમાં અમૃત વેલાએ શાંતિ હોવી, આ બંનેમાં ઘણો બધો ફરક છે. સવારે નીરવ શાંતિ હોય છે, બરાબર, અવાજ વિનાની શાંતિ, અને દિવસ દરમિયાન અવાજ રહિત એટલે કે તેની અંદર શાંત સ્થિતિ, અમુક શાંતિ હોય છે તે એક ક્ષણિક પૂર્તિ હોય અને અમુક આહલાદક હોય છે, બરાબર. શાંતિ શાંતિના પણ ઘણા બધા ઓલા ફરક હોય છે વિદ્યાર્થીઓ. દાખલા તરીકે એક ઉદાહરણ તમને દ્રષ્ટાંત આપું કે યોગ જ્યાં થતો હોય છે ત્યાં પણ એક શાંતિ હોય, અને જ્યાં કોઈ પણ વ્યક્તિ છે તેનું નિધન થયું અને પાછળથી બેસણું હોય છે ત્યાં પણ લોકો શાંતિથી જ બેઠા હોય, પણ એક શાંતિ છે તેની અંદર આહલાદકતા, તેની અંદર માંગલ્યની એક અનુભૂતિ થાય છે. અને જ્યારે એક અશુભ પ્રસંગમાં પણ શાંતિ હોય છે, પણ તે શાંતિ એક દુઃખદાયક હોય છે, બરાબર છે. એટલે અહીં જે હું શાંતિની વાત કરું છું સવારમાં, તે છે સવારની અંદર રહેલી નીરવ શાંતિ, બરાબર. એટલે તે અહીં રહેલું છે બાબત, બરાબર છે. એટલે સવારમાં વહેલું ઉઠવાનું એક કારણ છે, બરાબર, કારણ કે માઇન્ડ છે તે એને આરામ મળેલો છે. શરીર આરામ માગતું હોય છે તે માત્ર શરીરના થાકને લઈ, પરંતુ શરીર કરતાં માઇન્ડને વધારે આરામની જરૂરિયાત હોય છે. એટલા માટે આપણે રાત્રે વધારે સૂઈએ છીએ, તે માટે તે વધારે એટલું કામ આપતું હોય છે સવારમાં ઉઠતાને, એટલે સવારમાં વહેલું ઉઠવું છે. અને કદાચ વાંચવાનું નથી તો બી સૂર્યોદય પહેલાં છે તે આપણે હંમેશા પથારી ને આપણે લેફ્ટ કરવી જોઈએ, બરાબર. પછી આવે છે બીજો વિદ્યાર્થીઓ, અને તે છે ભોજનમ સહબંધુભિ, બરાબર. પોતાના જાત ભાઈઓ સાથે ભોજન કરવું, બરાબર. પોતાના જાત ભાઈઓ સાથે, બંધુભિ એટલે કે ભાઈઓ, સહ એટલે સાથે, અહીં પોતાના જાત ભાઈઓ સાથે. હંમેશા વિદ્યાર્થીઓ એકલા જમજો અને ક્યારે પરિવાર સાથે જમશો, તમને બધામાં ડિફરન્સ લાગશે. જ્યારે તમે પરિવાર સાથે જમશો ત્યારે એક આનંદ મળશે, ખુશ મળશે. નંબર બે, જમીએ છીએ તેનાથી વધારે આવશે, કારણ કે એક પરિવાર ભાવના હોય છે અને પરિવાર સાથે જ હંમેશા ભોજન કરવું જોઈએ, બરાબર. સ્ત્રીયમ આપદગતામ, બરાબર. સ્ત્રીયમ આપદગતામ એટલે કે મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીઓને બચાવે. આપદગતામ એટલે મુશ્કેલીમાં મુકાયેલી, સ્ત્રીયમ એટલે સ્ત્રીઓ, કે મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીને બચાવવી, બરાબર. કે આપણા ત્યારે જ હંમેશા આપણે વાસ્તવિક કહી શકાય ને, આપણી સ્વતંત્રતા એ જ કહેવાશે કે કોઈ પણ આપણા સમાજની અંદર રહેનારી હર કોઈ નારી છે તે નિડરતાપૂર્વક સમાજમાં જઈ શકે, આવી શકે, અને ત્યારે જ તે સાચા અર્થની અંદર તે સ્વતંત્રતા કહી શકાય, બરાબર. એટલે અહીં મનુષ્ય પણ સ્ત્રીઓ પ્રત્યેની સમાન ભાવના છે તે કેળવવી જોઈએ, એ અહીં એની અંદર રહેલો ગુણ છે, બરાબર. કે મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રી છે, કારણ કે આપણે કહેવાય છે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતા, જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં જ હંમેશા દેવતાઓ વાસ કરે છે, બરાબર. એટલે મુશ્કેલીમાં કોઈ પણ સ્ત્રી છે તે મુકાવી ન જોઈએ, બરાબર. કોઈ પણ નવ પુત્ર વધુ છે તે જ્યારે સાસરે આવે છે ત્યારે તે આવે તો તે સમયે તે પણ નિડરતાપૂર્વક અને તેમનું પણ રક્ષણ રહે, તે ખુશ રહે, તે જવાબદારી એક પુરુષના સિરે આવે છે. માટે સ્ત્રી છે તે મુશ્કેલીમાં મુકાય ત્યારે તેનું રક્ષણ કરવું છે. ચતુઃ શિક્ષિત કુકુટાત, કે કુકડા પાસેથી આ ચાર ગુણો છે તે શીખવા જોઈએ, બરાબર. જોઈએ ભાષાંતર. લડાઈ કરવી, વહેલી સવારે ઉઠવું,
પોતાના જાત ભાઈઓ સાથે ભોજન કરવું અને મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીને બચાવી કુકડા પાસેથી આ ચાર લક્ષણો શીખવા. બરાબર. અહીં વિદ્યાર્થીઓ કયા કયા ગુણો છે એ તો જાણીએ, પણ કયા વ્યાકરણ રિલેટેડ શબ્દ છે તે જોઈએ. અહીં એક વિભક્તિ રિલેટેડ શબ્દ છે, બંધુભિ. તે એક ઉકારણ, બંધુ એટલે ભાઈ, પણ બંધુભિ ત્યાં ભિ કેમ લાગ્યું પ્રત્યે? તો ભિ જે છે તે વિદ્યાર્થીઓ એક કહી શકાય કે ઉકારણ, પુલ્લિંગ, તૃતીય વિભક્તિ, બહુવચનનો પ્રત્યય છે. તૃતીય વિભક્તિમાં થી થકી વડે આપણે વાપરીએ છીએ, એટલા માટે અહીં બંધુભિ એટલે કે પોતાના ભાઈઓ સાથે, પણ ભાઈઓ વડે, એવો પણ અર્થ થાય. બરાબર. અને કુકુટા, મેં તમને અગાઉ જ કહ્યું હતું, આમાં સૌથી વધારે પંચમી વિભક્તિ વાપરવામાં આવી છે. બરાબર. અહીં કુકડા પાસેથી શિક્ષિત શબ્દ જો વિદ્યાર્થીઓ કોમન છે, આ યાદ રાખજો. બરાબર. શિક્ષિત એટલે તે શીખવા. બરાબર. અને લક્ષણો અથવા ગુણો એ શબ્દ તમે વાપરી શકો છો. બરાબર. કે કુકડા પાસેથી આ ચાર લક્ષણો શીખવા. બરાબર. ચાલો ત્યારબાદ આઠમો શ્લોક અને જે આપણો છેલ્લો શ્લોક છે. યો એતાન વિંશતિ ગુણાન આચરિષ્યતિ માનવઃ કાર્યાવસ્થાસુ સર્વાસુ અજેયઃ સ ભવિષ્યતિ. અહીં કહે છે ય એતાન, જે આ વિંશતિ ગુણાન, 20 ગુણોને આચરિષ્યતિ, આચરિષ્યતિ આચરશે, માનવ એટલે માનવ, કાર્યાવસ્થાસુ અર્થાત કાર્યાવસ્થાસુ એટલે કામકાજની બધી અવસ્થામાં. અહીંયા બધી શબ્દ માટે સર્વાસુ શબ્દ છે. બરાબર. એટલે બધી કામકાજની અવસ્થાઓમાં. બરાબર. અજેય એટલે અજેય એટલે વિજયી, સ એટલે તે, ભવિષ્ય એટલે થશે. હવે વાક્ય રચના જોઈએ. અહીં છેલ્લો શબ્દ લેવાનો. બરાબર. સોરી, યહ એટલે જે, જે માણસ. હવે છેલ્લો શબ્દ લેવાનો, પહેલાં ય શબ્દનું ગુજરાતી લેવાનું. જે માણસ એતાન વિંશતિ ગુણાન, એતાન એટલે કે જે માણસ આ 20 ગુણોને. બરાબર. પછી નીચેના શબ્દથી લેવાનું, સર્વ કામકાજની અવસ્થાઓમાં. સર્વાસુ એટલે બધી અથવા સર્વ, બધા કામકાજ, બધી કામકાજની અવસ્થાઓમાં. પછી ઉપરનો જે એક શબ્દ આપણે નહોતો લીધેલો તેને લેવાનો, આચરિષ્યતિ એટલે જે આચરશે અથવા આચરણમાં મૂકશે. સહ અજેયઃ ભવિષ્યતિ, સહ મીન્સ, સ મીન્સ કે તે, અજેયઃ એટલે અજેય, ભવિષ્યતિ એટલે થશે. બરાબર. જે આ 20 ગુણોને, જે આ 20 ગુણોને સર્વ કામકાજની અવસ્થાઓમાં આચરણમાં મૂકશે તે અજેય થશે. બરાબર. અહીં 20 ગુણોના આપણે વિદ્યાર્થીઓ જોયા અને તે વિશે 20 ગુણો જે માણસ પોતાની કામકાજની અવસ્થામાં, અર્થાત અહીં સ્વામી વિવેકાનંદનો આપણે એક જીવનનો મંત્ર ને યાદ કરીને આજનો એક કાવ્ય પૂર્ણ કરશું. અને તે કહે છે કે ઉઠો અને જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. અહીં ઉઠેલા તો બધા છે, પણ જાગૃત કેટલા અને ઉઠવું તે કયા અર્થમાં છે?
સ્વામી વિવેકાનંદ એ બી કહે છે કે માણસે કોઈ પણ વિચાર, સદ વિચાર, તેને વ્યવહારમાં લેવો જોઈએ. આજે તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ, રામે પોતાના જીવનની અંદર વ્યાખ્યાન દ્વારા જેટલા લોકોને પ્રેરણા નથી આપી એનાથી વધારે તેને જીવન જીવીને આપી છે. અર્થાત તેના જીવનની અંદર રહેલા ગુણો તેના વ્યવહારમાં હતા. એટલા માટે રામને આજે આપણે યાદ કરીએ છીએ અને એટલા માટે આપણે રામનવમી એમના ટૂંક સમયમાં પ્રશ્ન તહેવાર આવશે અને તેને આપણે નમસ્કાર કરીએ છીએ. અને અહીં પણ એ જ કહેવા માગે છે કે આપણે તેને વ્યવહારમાં લઈએ, બરાબર. અને જ્યારે વ્યવહારમાં લઈએ ત્યારે જ તે સિદ્ધાંત સહેલા લાગે. જ્યાં સુધી વિદ્યાર્થીઓ સિદ્ધાંતો લોહીમાં ઉતરતા નથી ત્યાં સુધી સિદ્ધાંતો ક્યારેય સહેલા લાગતા નથી. એટલે કોઈ પણ વિચાર છે તેને જીવનમાં વ્યવહારમાં હંમેશા લેવા જોઈએ, બરાબર. એટલે કહે છે જે આ 20 ગુણોને, સોરી, જે માણસ આ 20 ગુણોને સર્વ કામકાજની અવસ્થાઓમાં મૂકશે તે અજય થશે, તે જ વિજયી છે. અને તે આપણે જોયેલું છે વિદ્યાર્થી કે નાના નાના બાબતો ગુણો જીવનમાં પ્રાપ્ત કરવાથી વિજયી છે, બરાબર. અને સાચો વિજયી વ્યક્તિ એ છે કે જેણે પોતાની ઇન્દ્રિયોને પોતાના તાબામાં રાખી છે તે માણસ વિજયી છે, બરાબર છે. અને જે આત્મવિજયી, જીતાત્મા, જેને ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવ્યો છે તે સાચા અર્થમાં વિજયી. અને ઇન્દ્રિયો ઉપર કાબુ ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે જીવનની અંદર ગુણો હોય, બરાબર. તો આજે અહીં શ્લોક પૂર્ણ કરીએ છીએ. આમ જવાબ જોઈએ તો જોઈએ એટલો સમય ખોટો પડે, એટલે ઓછો પડે, બરાબર. હવે આની અંદર રહેલા ગુણો, એટલે વ્યાકરણ રિલેટેડ શબ્દો જોઈ લઈએ. આ ચરિષ્યતિ, તે એક ભવિષ્યકાળનું ક્રિયાપદ છે કારણ કે વચ્ચે સ્ય છે. માનવ, તે પ્રથમા વિભક્તિનું એક શબ્દરૂપ છે, નામરૂપ છે, બરાબર. કાર્યાવસ્થાસુ, અર્થાત સપ્તમી વિભક્તિ બહુવચન છે, બરાબર. કામકાજની બધી અવસ્થાઓમાં, બરાબર. અજેય, તે પણ એક નામરૂપ છે, વિજયી. અને ભવિષ્યતિ, તે પણ એક ક્રિયાપદ છે, બરાબર. તો અહીં વિદ્યાર્થીઓ આપણે આજનો અહીં શ્લોક છે તે પૂર્ણ કરીને, કાવ્ય છે તેને પણ પૂર્ણ કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં સ્વાધ્યાયમાં શું કહે છે તે આપણે જોશું. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. અને આપણે બધા આ ગુણોને જીવનમાં વ્યવહારમાં લેવા માટે આજથી પ્રયત્ન કરીએ ત્યારે આપણા જીવનની અંદર કોઈ પણ અવસ્થાઓની અંદર વિજય પ્રાપ્ત કરશું તેવું આપણા જીવનમાં પ્રેરણા આપી શકાવી. તો અસ્તુ.